સમાચારમાં આગળ વધી અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે 50 જેટલા બેડ્સ ઉભા કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સારવાર જરૂર પડશે તો વધુ બેડ પણ ઉભા કરવાની તંત્રએ તૈયારી બતાવી છે. હાલ તો સારવાર થઈ રહી છે, પરંતુ હજુ જો જરૂર પડશે તો વધુ બેડની પણ વ્યવસ્થા જૂની વીએસની અંદર કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે 50 બેડ્સની ઉપલબ્ધિ છે. છેલ્લા 3 દિવસથી ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે ઠેર ઠેર જે કોવિડ કેર સેન્ટર છે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ 16 સિવિલ હોય કે અન્ય જગ્યા ઉપર એસવીપી પણ હાલ 90% જેટલી ફૂલ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ તમામની વચ્ચે જૂની વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં જેમને હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય તેઓ ત્યાં દાખલ થઈ શકે છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડ ફૂલ થઈ જતા હવે વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવાની ફરજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પડી છે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, કે જેમાં 50થી વધુ બેડ કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે, જેમાં 35 બેડ ફૂલ થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં જો વધારે જરૂર પડશે તો વીએસ હોસ્પિટલમાં આ બેડની સંખ્યા વધારવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારી બતાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે વીએસ હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ શરૂ થયા બાદ બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોવિડના બેડ ખૂટી પડ્યા છે ત્યારે વીએસ હોસ્પિટલમાં પણ આવા કોરોનાના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવાની તૈયારી તંત્ર દ્વારા બતાવવામાં આવી રહી છે. કેમેરા પર્સન હિરેન જોશી સાથે